राधा आ मारी चा मने आज्ञा ज मळशे के नहीं केटली वार छे हवे अरे हा हा लावू छु घड़ीक शांति नो राखे लियो आ नौ वाग्या ने एटले कीधु હું તમને શું કહું છું આજે આપણે મુકેશભાઈ ના ઘરે બેસી આવીએ આપણે કેટલા દિવસથી એના ઘરે બેસવા નથી ગયા ખરેખર મુકેશને મળે ઘણો સમય થઈ ગયો છે હાજે હું ઓફિસેથી ઘેર આવું ને પછી આપણે એના ઘરે જઈ આવીએ એ મોટા ભાઈ તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે યાદ કરો અને મુકેશ હાજર અરે મુકેશ આવ આવ અચાનક આજે ભૂલો પડી કે શું જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ જય શ્રી કૃષ્ણ ભાભી હા મોટા ભાઈ હમણાં ઘણા દિવસા તમને મળ્યો નહોતો એમ છું કે લાઈવને તમને મળતો આવો હારું થયું ને ભાઈ તું આવ્યો હમણાં અમે એ તારી જ વાત કરતા હતા ભાઈ તમે બેસો હું પાણી લઈ હે મોટા ભાઈ આ મારા ભાભી તમને વધારે પડતા તંગ કરતા હોય ને એવું મને લાગે છે આ દિવસે ને દિવસે તમે હુકાતા જાવ છો અરે ના ભાઈ ના આ તો ધંધાનું ટેન્શન હોય ને એટલે તને એવું લાગે શું કીધું મુકેશ ભાઈ હું તમારા ભાઈ તંગ કરું છું અરે તમારા ભાઈ મને તંગ કરે છે આખો દિવસ મને નવરી જ નથી પડવા દેતા સારું હવે તમે બેસો હું કિચન નું કામ પતાવું હા હા અને મારી ચુગલી તો કરતા જ નહીં ના ના તંતર તમે તમારું કામ કરો ગયા સાંભળો મોટા ભાઈ મારે તમારી અરે ખાનગી વાત કરવી છે તો બાર હાલો નહીં પણ એવી તો શું ખાનગી વાત છે અહીંયા જ કહી દે ને મોટા ભાઈ મારી વાત તમે માનો થોડું પ્રાઇવેટ જેવું છે હાલો ને બારા રાજા હું આ મુકેશ સાથે બહાર જાઉં છું અડધી કલાકમાં પાછો આવી જાય કાઈ વાંધો નહીં પણ વેલા આવી જાજો મારે ફોન ન કરવો પડે હો હા હા હું હમણાં આવી જઈશ હવે આપણા કોઝવે શાર રસ્તા પાસે મહાવીર નગર આવ્યું ને હા ત્યાં એના નાકા ઉપર આ બસ ન્યાજ આ ફટાફટ આવી આજે શનિવાર દાવ લગાવો છે ઇન્ડિયાના 50 અને પાકિસ્તાનના 30 બોલો જો ભાઈ મને આ પાકિસ્તાન પાકિસ્તાનમાં રસ નથી આપણા ઇન્ડિયા ઉપર તું 50 લગાડી દે મને ખાતરી છે ઇન્ડિયા જીતશે જુઓ શેઠ મને લાગે છે કે આ વખતે ઇન્ડિયા હારશે ના હો આ પાકિસ્તાનની સામે ઇન્ડિયા હારે ને તો ઇન્ડિયાનું નાક કપાય મારે એ કઈ કરવાનું થતું જ નથી તું મારા 50 લગાડી દે ઇન્ડિયા ઉપર ઠીક છે શેઠ જેવી તમારી મરજી બાકી મારે શું મુકેશ આ બધું હાર જીત ઇન્ડિયા પાકિસ્તાન આ બધું શું છે અને આ ભાઈ કોણ છે મોટા ભાઈ આ બુકી છે એટલે કે સટ્ટા માસ્તર પણ આ બધું તમને નહીં સમજાય પણ તું કઈક કહેતો ખરો
સીધી ને સરળ ભાષામાં તમને સમજાવું ને મોટા ભાઈ, તો પૈસા કમાવવાનો શોર્ટકટ રસ્તો. શોર્ટકટ રસ્તો એટલે હું કઈ સમજો નહી મોટા ભાઈ. એટલે એમ કે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે અને મને પૂરેપૂરી ખાતરી છે ઇન્ડિયા જીતશે, અને મેં ઇન્ડિયા ઉપર 50,000 રૂપિયા લગાડેલા છે. હવે ઇન્ડિયા જીતે તો સીધા 50 લાખ એક જ દીમાં ડબલ. અને ભાઈ તું માની લે, ઇન્ડિયા હારી ગયું તો પૈસા ગયા. તો આને અરજ તો એક જ છે ને, આ એક જાતનો જુગાર જ કહેવાય. હે ના ના મોટા ભાઈ, હવે આમાં જુગાર જેવું કાંઈ ન કહેવાય. આ તમે મને જોઈ લો નહીં, આ હમણાં ને હમણાં આપણે અહીંયા આ મોલ પાસે મેં 2 દુકાન રાખી અને ઘરનું મકાન રાખ્યું. હવે તમે જ વિચાર કરો કે આ મારા 25,000 ના પગારમાં હું આ બધું થાય. આ તારી વાત તો ખરી હો, આ રૂપિયા કમાવાનો આ સીધો ને સરળ રસ્તો છે. હા મોટા ભાઈ, હું તમને એ તો સમજાવું છું, અને હું તો તમને એમ કહું છું કે તમે આમાં ક્યારેક ક્યારેક હાથ અજમાવો તો આ તમારે જે રૂપિયાની કટોકટી છે ને એ આપોઆપ બધી દૂર થઈ જશે. અરે બેટા, એમાં તો મુંજાય શું કામ ગઈ, મારી પાસે માંગી લેવા જોઈએ ને. ના, 1 રૂપિયો નથી આપવાનો એને. હજી 2 દિવસ પહેલા મારી પાસેથી 2,000 લઈ ગઈ હતી અને આજે પાછા 5,000. હું કરવા છે આટલા બધા રૂપિયાને? બેટા, આ મમ્મી શું કહે છે? અરે પપ્પા, એ 2,000 રૂપિયા તો મારે કોલેજની ફી ભરવાની હતી ને, એટલે લઈ ગઈ હતી. તો આ 5,000 કોલેજમાં ભરવાના છે? ના. તો પછી શું કરવા છે 5,000 રૂપિયા? એ હું તમને કહીશ તો તમે મને પૈસા નહીં આપો. અરે બેટા, તું મને કહેતો ખરી, પછી આપવાનો આપવા મારે જોવાનું છે ને. પપ્પા, મારે મારા કોલેજ ફ્રેન્ડ સાથે ફરવા જવાનું છે. હા તે બેટા, એમાં શું પૂછવાનું, તારે કોલેજના ફ્રેન્ડ સાથે ફરવા જ જવું છે ને? આલે આ 5,000 રૂપિયા. અરે પણ મારી વાત તો સાંભળો, આવી રીતે રૂપિયા નું આપો? અરે પણ તું શાંતિ રાખ ને, પછી આપણે વાત કરીશું નિરાતે. આલે બેટા, જો બેટા તું સંભાળીને જાજે અને હાજ પહેલા ઘરે આવી જવાનું, એ તો તને ખબર છે ને? હા હા પપ્પા, તમે ચિંતા નહીં કરો, હું સાંજ પહેલા આવી જઈશ. થેન્ક યુ પપ્પા, બાય. બાય મમ. શું તમે પણ આવી રીતે પૈસા આપી દેવાય? આમ છૂટા હાથે પૈસા આપવાથી છોકરાઓ બગડે ખબર પડે છે? રાધા, આ રીના આપણી એક ને એક દીકરી છે અને એના ફ્રેન્ડ સાથે 5,000 વાપરી નાખે તો આમાં શું થઈ ગયું? તમે સમજતા કેમ નથી? આપણા ઘરની પરિસ્થિતિ કેવી છે એ તો તમને ખબર જ છે ને. તમે એકલા કમાવા વાળા છો અને આવી રીતે પૈસા આપીને છોકરીને શું કામ બગાડો છો? તું ચિંતા કર માં, એવું કાંઈ નહીં થાય. અને ચાલ, મારે થોડુંક બહારનું કામ છે ને, એ હું પતાવીને આવું. હા.
બે બાપ દીકરી હરખા છે. મોટા ભાઈ, તમારું પાનું આ વખતે સતું છે, તમે જોવો. આ મારા ભાભી ને રીના ક્યાંય દેખાતા નથી, તે ક્યાંય બહાર ગયા છે? તારી ભાભી તો માર્કેટ ગઈ છે અને રીના અહીંયા કઈ આજુબાજુમાં હશે એટલામાં. પણ કેમ, તારે કઈ કામ હતું? અરે ના ના મોટા ભાઈ, હું તો ખાલી અમસ્તા જ પૂછું છું. બાકી કેમ હાલે છે અત્યારે બેટિંગ? અરે મુકેશ, તું વાત જ પૂછ માં. આ જેદુની બેટિંગ ચાલુ કરી ને તે દિવસે તો મારી આખી જિંદગી જ બદલાઈ ગઈ. આજો 40,000 થી 50,000 રૂપિયા ઘેર બેઠા હું કમાઈ લઉં છું. તો પછી મોટા ભાઈ, આને જ કહેવાય લક્ષ્મી સાંડલો કરવા આવી ને મોઢું ધોવા ન ગયા. એટલે એટલે એમ મોટા ભાઈ કે તમારી પાસે આખો દરિયો છે અને તમે એમાંથી આમ લોટે લોટે પાણી કાઢો, એમ થોડું કઈ થાય? કાક મોટો દાવ મારો મોટો, તો આમ કાક તમારી પ્રગતિ થાય મારી જેમ. પણ આ મોટું રમવા માટે મોટા રૂપિયા એટલે કે ઝાઝા રૂપિયા જોઈ ને ભાઈ. ભાઈ એમાં મૂંઝાઈ હું ગયા મોટા ભાઈ? આ ઓલો બુકી છે ને વિકાસ, એની પાસેથી તમને 12-15 લાખ રૂપિયા તમે જોવો ઊભા ઊભા વ્યાજે અપાવી દઉં હું. એમ મારા ભાઈ, આવું કઈ થાય ને તો તો મોસ પડી જાય અને મારા પૈસાની માથાકૂટ ટળી જાય. તો પછી હું મારી રીતે ઓલા વિકાસને એને ફોનમાં વાત કરી લઉં છું અને તમારો બધો મેળ પાડી દઉં છું. હા એમ કેજા. અટાણા હું જાઉં. હાલો જો મોસ કરો. હલો હલો બોલો. કઈ નહી, મારા રૂપિયા ક્યારે આપો છો? અરે વિકાસભાઈ, એ થોડોક સમય આપો, હું તમારા બધા રૂપિયા ચૂકવી દઈશ. અરે આવું તો તમે મને છેલ્લા 3 મહિનાથી કહેતા આવો છો, આજે દઉં કાલે દઉં, પણ તમારા પૈસા આવતા જ નથી ને. જુઓ હવે હું તમને ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું, આવું નહીં ચાલે. કાં તો તમે મને મારા રૂપિયા આપો, નકર પછી હું તમારા ઘરે આવું છું. અરે ના ના ભાઈ, તમે છે ને તમે મારે ઘેરે નહીં આવતા. તમે મને એક કામ કરો, અઠવાડિયાનો ટાઈમ આપો, હું તમને અઠવાડિયામાં તમારા બધા રૂપિયા આપી દઈશ. ભલે, આ છેલ્લું અઠવાડિયું, જો આ અઠવાડિયાની અંદર મારા 50 લાખ રૂપિયા નથી આવ્યા ને તો હવે મારો ફોન નહીં આવે, પણ હું જાતે જ આવીશ તારા ઘરે, સમજો. અરે વિકાસભાઈ તમે સમજો, મેં તમારી પાસે 15 લાખ લીધા હતા, એ તો તમને ટાઈમે આપી દીધા હતા ને મેં. તો પછી આ થોડીક મોટી રકમ છે, આ 50 લાખની રકમ છે, તમે મને થોડોક ટાઈમ આપો, હું તમારા બધા રૂપિયા આપી દઈ, એક પાય બાકી નહીં રાખું ભાઈ. હલો હલો વિકાસ, વિકાસભાઈ. પૈસા દેવાનું તો મેં કહી દીધું, પણ એટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? મોટા ભાઈ, આ તમારે મારું એવું તો શું કામ પડ્યું કે તમે મને તાત્કાલિક અહીંયા બોલાવ્યો? મુકેશ, મારે થોડાક રૂપિયાની જરૂર પડી છે. રૂપિયાની જરૂર પડી છે?
કેટલા રૂપિયાની જરૂર પડી છે? 50 લાખ. 50 લાખ? પણ મોટા ભાઈ, આ એટલા બધા રૂપિયાની તમારે શું જરૂર પડી? કેશ, આ વાત જાણે એમ છે, એને અઠવાડિયામાં રૂપિયા નહીં આપો ને તે હાળો ઘેર આવીને ઉભો રહે, પછી આ તારી ભાભીને બધાને ખબર પડી જાય કે હું સટ્ટો રમું છું. અચ્છા, તો એમ વાત છે. પણ મોટા ભાઈ, આ એટલા બધા રૂપિયા હું તમને નહીં આપી શકું. હા, આખા કામ 5-10 હજાર વોટ તો હું તમને આપત. આ મારો તો નસીબ જ ફોટેલું છે. હવે હું વિકાસને પૈસા નહીં આપું ને તો આ મારી 40 વર્ષની કમાયેલી ઇજ્જત પર પાણી ફરી જાય. આ મોટા ભાઈ, તમને ખોટું ન લાગે તો આનો એક રસ્તો છે મારી પાસે. એમાં ખોટું હું લાગે કેને હું રસ્તો છે? તો સાંભળો મોટા ભાઈ, હવે આપણી આ રીના ઉંમર લાયક તો થઈ જ ગઈ છે, તો એના લગ્ન તો કરવા જ પડશે. તો મારા ધ્યાનમાં એક છોકરો છે. છોકરો સારો છે, સુખી ખાનદાન છે, પૈસા ટકા બધું. જો તમે તમારી રીનાના લગ્ન એ છોકરા એ કરાવી દો ને તો એ લોકો તમને રૂપિયાની મદદ જરૂર કરશે. મુકેશ, આ તો હું વાત કરશો? તું એમ કહેવા માંગતો કે હું મારી દીકરીનો સોદો કરું? અરે પણ મોટા ભાઈ, આમાં સોદો કરવાની વાત જ ક્યાં છે? હવે એ તમારા સંબંધી થઈ જાય પછી તો સંબંધી તો આવા રૂપિયાના વ્યવહાર કરે જ ને. તમારી પાસે રૂપિયા થઈ જાય પછી પાછા દઈ દેજો ને. નહીં મુકેશ, આ બધું ખોટું છે. તો પછી જવા જો આ 40 વર્ષથી કમાયેલી તમારી ઇજ્જત ને આબરો. હા પપ્પા, મુકેશ કાકાની વાત માની લ્યો જેથી તેમની આત્માને શાંતિ મળી જાય. અરે બેટા રીના, આ તોને તારા મમ્મી તો માર્કેટ ગયા હતા ને, ઘરે પાછા ક્યારે આવી ગયા? અમે લોકો ક્યારના ઘરે આવી ગયા છીએ અને તમારા લોકોની વાત સાંભળીએ છીએ. આ સટ્ટોડિયો વિકાસ બીજો કોઈ નહીં, રીનાની બેનપણીનો ભાઈ છે. હા પપ્પા, અને હવે હું તમને આ મારા મહાન મુકેશ કાકાની માયાજાળ બતાવું છું. તો સાંભળો પપ્પા. હા હેલો, હવે હું જે કહું ને એ ધ્યાનથી સાંભળ. હવે થવાનું શું હોય, આ મોટા ભાઈને લઈ લીધા ગાળિયામાં, જેમ જેમ મોટું મોટું રમતા જાહે ને એમ એમ હારતા જાહે. એટલે એણે મારી ફૂલ જેવી દીકરીના લગ્ન એક દારૂડિયા હારે કરાવ્યા. હવે તો હું એનો બદલો એમ જ લઈશ. હવે હું એની દીકરીના લગ્ન એક મવાલી આરે કરાવું ને, ત્યારે જ મારી આત્માને શાંતિ થાય. હવે અત્યારે તો ફોન મૂક અને બાકીની વાત હું તને બધી રૂબરૂ કરું છું. આવું છું, આવી. હે ભગવાન, હા મુકેશ કાકાને એમ લાગે છે કે મારા પપ્પાએ જાણી જોઈને માયા દીદીના લગ્ન એક દારૂડિયા સાથે કરાવ્યા. મારે કાકાને સમજાવવા પડશે કે મારા પપ્પાએ જાણી જોઈને આવું નથી કર્યું. પણ હું કેવી રીતે સમજાવું એમને? કંઈક તો કરવું પડશે. આ છે આ મુકેશ કાકાની સાચી હકીકત. મુકેશ, તને જરાય શરમ ન આવે મારી પર આવો ગંદો આરોપ લગાડતા? કાકા, મને તો શરમ આવે છે તમને મારા કાકા કહેતા. તમે એ વાતનો બદલો લેવા માટે મારા પપ્પાને બેટિંગના રવારે ચડાવ્યા જેથી એ રૂપિયા હારી જાય ને એમને લેણું થઈ જાય. અશોક, આ તમારા ભાઈને એવું લાગે છે કે તમે જાણી જોઈને એની દીકરી માયાના લગ્ન એક દારૂડિયા સાથે કરાવ્યા, એટલે એનો બદલો લેવા માટે એ રીનાના લગ્ન પણ દારૂડિયા સાથે કરાવવા માંગતા હતા. અરે મુકેશ, થોડીક તો શરમ કર. મેં તારા માટે હું નથી કર્યું અને તને એવું લાગે છે
કે હું માયાને જાણી જોઈને કોમામાં ધકેલો? અરે મારા ભાઈ, માયા તારી કરતા વધારે મને પ્રેમ કરે છે, અને હું એના વિશે આવું વિચારું અને આવું કરું? મુકેશભાઈ, જ્યારે તમારા ભાઈએ માયાના લગ્ન કરાવ્યા ને, ત્યારે એ છોકરો દારૂ નહોતો પીતો, પણ પછી આ સટ્ટાના રવાડે ચડી ગયો એટલે એ દારૂ પીવા માંડ્યો, એમાં તમારા ભાઈનો શું વાંક છે? મેં જાણી જોઈને આવું નહોતું કર્યું, અને તું તો જાણી જોઈને મારી દીકરીને કુવામાં ધકેલવા ઉભો છો સર. અરે તારા જેવા ભાઈ કરતા તો દુશ્મન હારો, તું નીકળી જા મારા ઘરમાંથી. અરે નાના મોટા ભાઈ, એવું કઈ નથી, તમે મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી, તું તારી જાણે ઉભો થઈને વે જા, નહીં તો મારે ધક્કા મારીને બહાર કાઢવા પડશે. રાજા, તું બની શકે તો મને માફ કરી દેજે. આ રૂપિયા કમાવાની લાલચમાં હું સાવ આંધળો બની ગયો હતો, અને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જુઓ કાકા, મારે પૈસાની હવે કોઈ જૂતાવળ નથી, તમે તમારે તમારી પાસે જ્યારે થાય ત્યારે કરી આપજો. અને હા, હવે પછી હું તમારી પાસે આમ કડક ઉઘરાણી ક્યારેય નહીં કરું. ભાઈ, આમાં તારો કોઈ વાંક નથી, પણ હવે હું એક મારું જૂનું મકાન છે ને એ વેચી નાખીશ, અને એ રૂપિયા હું તને આપી દઈશ. કંઈ વાંધો નહીં કાકા, તમે તમારે તમારી રીતે સગવડ કરી દેજો, હું આવે જાઉં છું. અને હા કાકા, તમે પૈસાને લઈને બહુ ચિંતા નહીં કરતા, જોયું જશે. પપ્પા, હવે જે થયું ને એ ભૂલી જાઓ, ને આજથી એક નવી શરૂઆત કરો.